જન્મભૂમિ મંદિર નિર્માણ અંતર્ગત આજ રોજ ખેડબ્રહ્મા મુકામે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ખેડબ્રહ્મા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી જેમાં 100થી વધુ સંખ્યામાં બાઇકો તથા 8 કિલોમીટર જેટલા અંતર સુધી ખેડબ્રહ્મા શહેરમાં 1-7 વોર્ડમાં રેલી ફરીને જનજાગૃતિ અભિયાન કરવામાં આવ્યું. અને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ ફરજિયાત માસ્ક પહેરી રામભક્તો જોડાયા હતા. ખેડબ્રહ્મા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેલી યોજી. આ રેલીમાં જિલ્લાના સંયોજક ચેતનભાઈ ધોળુ તથા અંકુરભાઈ જાની, બ્રિજેશભાઈ પ્રજાપતિ, વિડલભાઈ વોરા, મનીષભાઈ કોઠારી, કમલભાઈ પંડ્યા, દીપેશભાઈ પટેલ, તાલુકાના સહસંયોજક, તાલુકા કાર્યવાહ, નગર કાર્યવાહ, યજ્ઞેશભાઈ ઉપાધ્યાય, પરેશભાઈ સોલંકી, પ્રશાંતભાઈ ત્રિવેદી, કૌશિક રાવલ, ધ્રુવીર જોશી તથા રામ મંદિરના જિલ્લા સમિતિની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ ખૂબ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળતા અપાવેલ છે. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. ખેડબ્રહ્મા મહાનગરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા અયોધ્યામાં આપણા આરાધ્ય દેવપ્રભુ રામજીનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે એ નિમિત્તે સમર્પણ નિધિ અભિયાન ચાલી રહ્યું છે. તેના અનુસંધાનમાં આજરોજ મહાનગરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્યાતિ ભવ્ય આજરોજ ખેડબ્રહ્મા મહાનગરમાં બધા જ માર્ગો ઉપર, સોસાયટીઓમાં, બજારમાં રેલી ફેરવામાં આવી છે અને સમસ્ત હિન્દુ પ્રજાને આ જે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ થઈ રહ્યું છે એમાં કંઈ ને કંઈ સમર્પણ કરવા માટેનું એક આહ્વાન કરવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હજારો વર્ષોથી ગુલામીના પ્રતીક સમાન રામ જન્મભૂમિ ખાતે જે બાબરી મસ્જિદ ઊભી કરવામાં આવી હતી એને હિન્દુ કારસેવકો દ્વારા ધ્વંસ કરીને અત્યારે સમગ્ર હિન્દુત્વની પુનઃ પ્રતિષ્ઠા સમાન આ રામ મંદિર નહીં પરંતુ એક રાષ્ટ્ર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે તમામ સમસ્ત હિન્દુ પ્રજા એ શ્રી રામના રામ સેતુમાં જેમ ખિસકોલીએ યોગદાન આપ્યું હતું એ પ્રકારે ખિસકોલીનો પ્રતિકરૂપ બધા જ લોકો પોતાનું કંઈ ને કંઈ યોગદાન આપે એના માટેનું આહ્વાન થઈ રહ્યું છે અને એના માટે સમગ્ર જનતાનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. જય શ્રી રામ. જય શ્રી રામ. અહીં આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મંદિર નિર્માણ અંતર્ગત ખેડબ્રહ્મા જિલ્લામાં બાઇક રેલીનું આયોજન થયું. એ રેલી જય શ્રી રામ. અહીં આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અંતર્ગત ખેડબ્રહ્મા જિલ્લામાં ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું. એમાં 100થી વિશેષ બાઇકો રેલીમાં જોડાઈ અને ગ્રામજનોએ પણ બાઇક રેલીમાં એમનું યોગદાન આપ્યું. જે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં જે જન આંદોલન, જન જાગૃતિનું આંદોલન થઈ રહ્યું છે એ માટે કરવામાં આવ્યું હતું. એ રીતે આપણે પણ બધા શ્રી રામ જન્મભૂમિમાં પોતપોતાનું સમર્પણ નિધિ સમર્પણ આપીએ એ માટે હું બધાને આહ્વાન કરું છું. જય શ્રી રામ. ખેડબ્રહ્મા શહેરના લગભગ બધા જ મુખ્ય માર્ગો પર ફરી આશરે 7 કિલોમીટર જેટલું અંતર કાપ્યું, અંબાજી માતા મંદિરથી પ્રસ્થાન કર્યું અને પૂર્ણાહુતિ શ્રી તપોધનવાડીમાં કર્યું.